નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે આરજે નિરાલી અત્યારે ખબર જ છે કે બધા જ લોકો પોતપોતાના સગાવાલાને ત્યાં કે કોઈના ભાઈના મેરેજ હશે કે કોઈના બેનના મેરેજ હશે અથવા તો કોઈ દૂર દૂરના સગાના મેરેજ હશે બધા મેરેજની સિઝનમાં વ્યસ્ત છે પરંતુ આ મેરેજની સિઝનમાં એવું હોય કે આપણે બધા છે ને નવી નવી વસ્તુ તો લઈ તો લેતા હોય છું પરંતુ છે ને આ વસ્તુનું પ્રેઝન્ટેશન એવું એવું છે કે તમારી વસ્તુ કદાચ આમ હલકી ભારે હોય પરંતુ તમે તેને બેસ્ટ રીતે પ્રેઝન્ટ કરો ને તો તે ખૂબ જ સરસ લાગતી હોય અને અત્યારે લગભગ બધાને જ ખબર હશે કે આપણે કંકોત્રી લઈને ને જાતા હોય કે છાબ લઈને જાતા હોય કે બીજી બેબી સાવરનો પ્રસંગ હોય અથવા તો એન્ગેજમેન્ટનો પ્રસંગ હોય ને તો એ બધી રીતે કેટલી સરસ સરસ મજાની ડીસ ડીસ રેડી કરી હોય કે જેમાં તમે લીધેલી વસ્તુઓ છાબને પ્રેઝેન્ટ કરતા હોય તો અત્યારે પણ આપણે કેસવા ડેકોરેશન કે જ્યાં આવી તમારા ફેમિલી ઇન ફંક્શનના આવી સરસ મજાની મોમેન્ટ છે તેને એકદમ સ્પેશિયલ બનાવી દે ત્યાં આવી ગયા છે તો સૌથી પહેલાં તો આ બે બહેનો છે આપણી સાથે કે જે અત્યારે સરસ મજાની ડીશો પ્રેઝેન્ટ કરતા હોય છે તો આપણે તેને જ પૂછીશું સૌથી પહેલાં તમારું ઇન્ટ્રો આપશો મારું નામ કેતુ છે એને હું આ બધું ટ્રે ડેકોરેશનનું કરું છું મારી પાર્ટનર છે સ્વાતિ જે મને હેલ્પ કરાવે છે સાથે અમે બંને સાથે જ કરીએ છીએ બધું ઓકે તમે બંને સાથે જ કરો છો એટલે આ ડેકોરેશનનો તમને આઈડિયા ક્યાંથી આવે કે તમે ક્યાંથી આવી રીતે આવી નવી નવી રીતે ડિઝાઇન લાવી કે સુકાય એમ બસ જસ્ટ હું મેરેજ પહેલાં બી આ કરતી પણ હવે મને પાર્ટનર મળી ગઈ તો બંને સાથે મળીને નવા આઈડિયાઝ લઈ આવી અને નવી નવી ડ્રેસ મળી એટલે તમે બંને મેરિટ છો હા બંને મેરીડ ઓકે અને મેરીડ હોવા છતાં પણ તમે આટલા તમારા કહેવાય ને કે મેરીડ ગર્લ્સ હોય તેને ઘરનું કામ પણ એટલું બધું હોય અને છતાં પણ તેમાંથી આવો નાનો નાનો સમય કાઢ્યો અને આ સરસ મજાનું કામ કરવું તે પણ એક તમને બંનેને કહેવાય ને કે તમારા લોકોમાંથી બીજા એ પ્રેરણા લેવા જેવું છે કે ઘરે બેસીને કેમ કામ કરવું અથવા તો અર્ન કેમ કરવું અને મેરીડ હોવા છતાં પણ આ કામ કરવું ખૂબ જ સરસ છે એટલે સૌથી પહેલાં તો તમે અત્યારે કેવી કેવી પ્રકારની ડીશ રેડી કરી છે અને તેમાં શું વધારે તમે એડિશન લેવા છો અને સૌથી પહેલાં તો તમારે અત્યારે શું નવું ચાલી રહ્યું છે ડેકોરેશન અત્યારે ડેકોરેશનમાં તો આપણે એક ઢીંગલી તો છે એ તો બધાને ખબર હશે ઢીંગલી એક તો કોમન છે એમ બાકી અત્યારે એન્ગેજમેન્ટનું એટલું બધું છે કે એન્ગેજમેન્ટમાં પણ તમે સાથે એક્સ્ટ્રા બીજી ટ્રે કરી શકો છો એમ કે સાડી માટે છે કે પછી ડ્રેસ છે એ બધું રાખવા માટે છે પછી મેરેજ સ્ટાર્ટ થાય તો મેરેજ સ્ટાર્ટ થાય ત્યારે આપણે છે ને પેલા તો લગ્ન લખે ત્યારે લગ્ન લખે ત્યારે છોકરીવાળા હોય તે છોકરાવાળાને ત્યાં લગ્ન પત્રિકા લઈને જાય છે તો એના ભાઈ જાય છે જે લગ્ન પત્રિકા લઈને તેના માટે એક ન્યુ ટ્રેન્ડ છે કે ડોલી હોય છે કે ગાડુ હોય છે કે એ બધું ન્યૂ છે અમારી પાસે અત્યારે એ ન્યૂ ચાલે છે અત્યારે એવું ન્યૂ ચાલે છે એટલે કે મેરેજના ફંક્શનને એકદમ વધારે સ્પેશિયલ બનાવવાના સ્પેશિયલ બની જાય છે અને અત્યારે કે છે તેનો બધાનો અમને થોડો થોડો ઇન્ટ્રો આપજો અને બીજું કે અમારા દર્શક મિત્રોએ આ વખતે તેના ઘરે પણ જો કોઈ ફેમિલી ફંક્શન હોય તો તેને કેવી રીતે ડિશ ડેકોરેટ કરવી અથવા તો આ ડેકોરેટ ડીશ ક્યાંથી તે લોકોને મળી શકશે શું નવું કરવું તેની પણ થોડી એવી ટીપ્સ આપી દેજો અત્યારે છે ને પહેલાં તો એંગેજ થાય એટલે એન્ગેજમેન્ટથી સ્ટાર્ટ થઈ જાય છે કે એન્ગેજમેન્ટ રિંગ માટે ટ્રે જોઈ એંગેજમેન્ટમાં બધા છાપની જેમ ટ્રેમાં કપડાં રાખીને ડેકોરેશન કરીને લઈ જાય છે એક એ છે ત્યાર પછી છે લગ્ન લઈને જાય લગ્ન માટે બી લગ્નમાં લગ્નપત્રિકા માટે એક ટ્રે રાખે છે કંકોત્રી માટે રાખે છે ચોકલેટનો બુકે બનાવીને લઈ જાય છે પછી ફ્રૂટ ટ્રે કરે છે એવી રીતે ઘણી લગ્નમાં લઈને જાય ને ત્યારે અલગ અલગ ટ્રે બનાવડાવે છે પછી હલ્દી માટે હલ્દી સ્વેટ બી અમે બનાવીએ છીએ રિયલ ફ્લાવર નહીં પહેલાં પેપર ફ્લાવર નહીંના અને ત્યાર પછી હલ્દી ફંક્શન પૂરું થઈ ગયું ત્યાર પછી માંડવામાં ને એમાં જે નાની મોટી વસ્તુનું યુઝ થતું હોય એ બી રાખીએ છીએ ત્યાર પછી લગ્નમાં છાબ માટે પછી મંગળસૂત્રની લાસ્ટમાં મંગળસૂત્ર પહેરાવે ત્યારે એના માટે બી અલગ ટ્રે છે અને અત્યારે એવું છે કે આપણે કેમ ગર્લ્સના માટે છાપ લઈ જાય છે એવી રીતે ગર્લ્સના જે ફેમિલીવાળા હોય ને એ બોયઝને બી કાંઈ આપે છે ગિફ્ટ તરીકે તો એના માટે બી હા એના માટે બી ટ્રે છે એટલે જો આ એક નવો ટ્રેન્ડ છે કે જેમ ગર્લ્સ માટે છાબ લઈ જાય છે ને તેમ બોયઝ માટે પણ છાબ ન કહી શકાય પરંતુ તેના માટે ગિફ્ટ હા તેની માટે લોકોની પણ આ લોકો ટ્રે બનાવે છે એટલે જો તમારા ઘરમાં પણ કંઈ ફંક્શન હોય તો તમે પણ આવું કરી શકો છો તો ચાલો આપણે અત્યારે બધી ટ્રે તે લોકોએ સરસ મજાની ડેકોરેટ કરીને રાખી છે તે જોશું અને તમને પણ અમે બતાવશું કે જેથી કરીને તમારા ઘરે કોઈ પણ ફંક્શન હોય તો તમે પણ આવો નવો આઈડિયા લઈ અને તમારી વસ્તુને એક સરસ મજાનું પ્રેઝન્ટેશન આપી શકો છો તો ચાલો સૌથી પેલા તો આમાં ડોલી ને કંકોત્રી ને એવું બધું છે એટલે આ કંકોત્રી માટેની પ્લેટ હશે કંકોત્રી લઈને લગ્ન લઈને જાય ને ત્યારે એના માટેની છે લગ્ન પત્રિકા છે અને સાથે ડોલી છે એમ એનાથી કંઈક અલગ લાગે છે એમ કે જે સારું થઈ જાય છે બધાને ગમે એના માટે છે તેના પછીની આ એન્ગેજમેન્ટ રિંગ હા એન્ગેજમેન્ટ રિંગની છે અલગ અલગ છે આ રીતે બી આવે અને આ રીતે બી હોય છે એમાં એમ પછી જે આપણે વાત કરી છે કે અત્યારે ગર્લ્સ વાળા બોઈઝને આપે છે તો એના માટે ગિફ્ટ તરીકે આ છે એમ બોયઝ માટે પછી છાપમાં છે કે લગ્નમાં કપડાં ડેકોરેશન કરવા માટે છે તો એ બધી અલગ અલગ છે એટલે સાડીને તમે એવી રીતે ડેકોરેટ કરીને રાખી છે સાડી એ રીતે ડેકોરેટ થાય છે કે જે સિમ્પલ સાડી હોય તો એ પણ હેવી લાગે છે હેવી થઈ જાય છે એના માટે આ રીતે ડેકોરેશન કરી છે એકદમ ટ્રેડિશનલ રીતે તે લોકોને ડેકોરેટ કરવાની છે અહીંયા ઢીંગલી પણ છે આપણે કે જે અત્યારે છાબમાં લઈ જતા હોય ત્યારે કેવી સરસ મજાની ઢીંગલી આપણે આખી હાથમાં પકડીને જતા હોય છે પછી સાથે છે આ હસ્તમેઢાનો રૂમાલ પણ છે જે અત્યારે

તો તમે લોકોએ જેમ જોયું તેમ તમારા કોઈ પણ ઘરે કાંઈ પણ ફંક્શન હોય ને તો કરી શકો છો તો ચાલો છે ફેવરેટ વસ્તુ હોય ને તો તે છે સોનું સામાન્ય રીતે લેડીઝનું એવું ન હોય કે લગ્નમાં જ સોનું લે તેને તો કાંઈ પણ નવું ફંક્શન હોય કે કાંઈ પણ નવી સારી વસ્તુ બને એટલે લેડીઝની સૌથી પહેલી જ વસ્તુ હોય કે ગિફ્ટમાં તેને કાંઈક સોનું મળે તો અત્યારે પણ આપણે છે ને જ્વેલર્સમાં આવી ગયા છીએ પારેક જ્વેલર્સમાં તો ત્યાં આ વખતે લગ્નની સિઝનમાં શું નવું આવ્યું છે સોનાના ભાવ શું છે લાસ્ટ યર કરતાં મંદી વધારે છે કે ઓછી છે અને કેવી કેવી નવી ડિઝાઇન આવી છે અને જો તમે પણ સોનું લેવાનું વિચારતા હોય તો તમારે અત્યારે કેવી નવી ટ્રેન્ડની વસ્તુ લેવી તે બધું જાણવા માટે અત્યારે આવી ગયા છે તો સૌથી પહેલાં તો આપણે અંકલ તમે તમારું ઇન્ટ્રોડક્શન આપજો નિલેશભાઈ પારેક જ્વેલર્સમાંથી નિલેશભાઈ તો અત્યારે આ વખતે લાસ્ટ યર કરતા મંદી વધારે છે કે ઓછી છે કે એવું કાંઈ તો કે અત્યારે લગ્ન ગાળાની સિઝન છે એટલે ઓલ ઓવર ગ્રાહકી હોય જ છે બધે અને લગ્ન હોવાને કારણે ફરજિયાત પણ સોનું ખરીદવું જ પડે ફરજિયાતપણે સોનું ખરીદવું જ પડે છે અને આ વખતના ભાવ શું છે સોનાના અત્યારના ભાવ અત્યારે ઓગણચાલીસ થી ચાલીસ હજારની વચ્ચે સમથિંગ રહીએ છે રોજ બસો પાંચસો ની વધ બાકી ભાવમાં એકંદરે વધારો છે પણ કોઈ વાંધો નથી વાંધો નથી આવતો એટલે સોનું આમ ફરજિયાત લેવું પડે એટલે પબ્લિકને એમાં કઈ મંદી વધારે લાગતી નથી ઓકે અને આ વખતે નવું ટ્રેન્ડમાં શું આવ્યું છે સોનામાં નવા ટ્રેન્ડમાં આ બધા આ ટાઈપના સિક્સ સેટ છે અને જળતર અને મોન્સોન આ બધી દરેક આઈટમ નવી છે અને ખાસ તો આ ટાઈપના મોતીઓના સેટ બી ખૂબ જ ચાલે છે એટલે આ વખતે મોતીઓના સેટ નવા ટ્રેન્ડમાં આવ્યા છે ઓકે અને કોઈના ઘરે એન્ગેજમેન્ટ પ્રસંગ હોય તો તેને કેવી રિંગ લેવી કે તેમાં રિંગમાં નવું શું આવ્યું છે કેવું કાંઈ રિંગની અંદર તો ઘણી અવનવી ડિઝાઇન હોય છે કે પુષ્કળ રેન્જ એની અંદર મળી જાય અને બીજું કાંઈ પણ તમારે સ્પેશિયલ તમારા જ્વેલર્સમાં કાંઈ હોય એવું કે જેને કોઈ પણ ગ્રાહકને આ વસ્તુ જોતી હોય તો પારેક જ્વેલર્સમાં જવું પડે આઈટમ કોઈ બી કસ્ટમર ભાગે દરેક વસ્તુ હાજરમાં જ મળી જાય એમાં અને ડિઝાઇન અમે પુષ્કળ રાખીએ છીએ એમ એટલે આ સીઝનમાં તમારે સૌથી વધારે શું ચાલ્યું છે અત્યારે લગ્નગાળાની સીઝનમાં સેટ છે પાટલા મંગળસૂત્ર ઠીક સેટ એ બધી વસ્તુ વધારે ચાલતી હોય જો કોઈ પણ અત્યારે કોઈના મેરેજ થવાના હોય અથવા તો અત્યારે કોઈની સગાઈ થઈ હોય તો તે વખતે લોકોને આ વખતે શું નવું લેવું જોઈએ નવું લેવામાં તો અમુક શું છે મોનઝોનાઇસની જે અમુક આઈટમો આવે છે આ જળતરનાને એ બધી આખો રેન્જ નવી આવી છે એ વસ્તુ બધી સારી આવે છે તો બહુ સારી આવે છે ઓકે અને જો કે તમારે લેવાની વાત આવે કે એઝ અ જ્વેલરી તમને તો સોનાની સૌથી વધારે પરખ હોય તો તમારા ઘરના કોઈ પણ મેમ્બર માટે લેવાનું હોય તમારી દીકરી માટે લેવાનું હોય તો તમે શું લેવાનું પસંદ કરો અમે આ સ્ટાઈલની અત્યારે જ્વેલરી લેવાનું પસંદ કરશો આજ બધી આજ અને તમને શું લાગે છે કે આ વખત આગળમાં સોનાના ભાવ ઘટશે કે વધશે કે એવું કાંઈ કદાચ ઘટવાના ચાન્સીસ છે ચાન્સીસ છે એટલે ઘટશે એવું કંઈ શ્યોર ના કહી શકાય સામાન્ય રીતે છે ને લેડીઝનું એવું હોય કે સાડી પહેરવી હોય કે ના પહેરવી હોય પરંતુ ઘરમાં કંઈક નવો પ્રસંગ આવે એટલે સાડી લેવાની જરૂર એટલે અત્યારે પણ આપણે લગ્નનો પ્રસંગ કે લગ્નની સિઝન ચાલી રહી છે એટલે અત્યારે પણ આપણે એક શોરૂમમાં આવ્યા છે કે આ વખતે સાડીમાં શું નવો ટ્રેન્ડિંગ છે લાસ્ટ યર કરતાં આ વખતે શું નવું આવ્યું છે અને અત્યારે ગ્રાહકોને કેવી સાડી વધારે ગમે છે અને જો તમારે પણ સાડી લેવી હોય તો તમારે કેવી નવા ટ્રેન્ડની સાડી લેવી જોઈએ તો આ બધું પૂછો અત્યારે આપણે સાડીના શોરૂમમાં આવ્યા છે તો સૌથી પહેલા તો તમારો ઇન્ટ્રોડક્શન આપી દેજો હું છું કલાની કેતનનો ઓનર મેઉલ અને અત્યારે જે ટ્રેન ચાલી રહ્યો છે એ હેન્ડલૂમ કોન્સેપ્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકો વર્કથી થાકી ગયા છે એટલે ન્યુ કલેક્શનમાં હેન્ડલૂમ છે અને અમારા કસ્ટમર બધા બેઠા છે તમે એને પણ પૂછી શકો છો એટલે આ વખતે હવે કોઈ વર્કવાળી સાડી કોઈ લેતું નથી ટ્રેન્ડ જ નદી હેન્ડલૂમ નો રિયલ જરી ને એ બધો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે

દર વર્ષે અમારે ઘરે ફેમિલી મોટું છે એક એક પ્રસંગ હોય જ છે અને વર્ક વગરની અને પ્યોર ને જેવી બધાયની ચોઇસ અલગ અલગ જોઈએ એવી સાડી અહીંથી અમને મળી રહે છે બધાયની એટલે તમારું આમ કલર સ્પેસિફિક કરું કે આ વર્ષે આમ નવા ટ્રેન્ડમાં કેમ કે મોસ્ટ ઓફ ધી ટાઈમ અત્યારે એવું છે કે ડાર્ક બ્લુ કલરની ફેશન ચાલે છે એટલે તમારે પણ એવું છે કે બ્લુ કલરની સાડી લેવી કે એવું કંઈ ના એવું નહીં પ્રસંગને અનુરૂપ અમને અમને તો કલરમાં થોડાક આવા લાઇટ કરતા ડાર્ક કલર વધારે ગમે છે પહેરવા લાઇટ કરતા ડાર્ક કલર વધારે ગમે છે ઓકે એટલે તમારે પણ વર્કવાળી સાડી નથી લેવી

સાડી લઈ શકો છો